વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોઈશું ધોરણ 4 વિષય ગણિત વિષયનું છે ક્રમ 10 પેટર્નની રમત પાઠ્યપુસ્તક પેજ નંબર 109 ઉપર આપણે આવ્યા તો પાઠ્યપુસ્તક પેજ નંબર 9 ઉપર બધા ધ્યાન રાખજો તેમાં છે યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલી પેટર્ન બનાવી છે શું કર્યું છે આપણે જુદા જુદા બ્લોકની ડિઝાઇન જોઈ હતી બરોબર બ્લોક એટલે શું થાય છે કે ટાઇલ્સ તો જુદી જુદી આપણે બ્લોકની પેટર્ન અગાઉના વિડિયોમાં જોઈ હતી અને એના દ્વારા આપણે જુદી જુદી ત્રણ પેટર્ન પણ બનાવી હતી તો એવી જ રીતે આપણે અન્ય પણ બ્લોકનો ઉપયોગ કરી કેટલી પેટર્ન બનાવવાની છે તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 109 માં તમને ત્રણ પેટર્ન આપેલી છે ચલો સૌથી પહેલી પેટર્ન આપણે જોઈશું તો શું આપ્યું છે ચાલો અહીંયા ધ્યાન બધા જોજો ફૂલ છે પાંદડું છે શું છે પાંદડું કેટલું પાંદડું છે એક પાંદડું છે ચાલો હવે જોજો બીજા બોક્સમાં કેટલા પાંદડા છે બે પાંદડા છે ત્રીજા બોક્સમાં કેટલા છે જ્યારે ચોથા બોક્સમાં કેટલા છે ચાર પાંદડા છે પછી તમે પાંચમા બોક્સમાં એક પાંદડું આપ્યું છે તો આ પેટર્ન તમને આપેલી છે એને આપણે બરાબર જોવાનું છે ધ્યાનથી કે પહેલા બોક્સમાં કેટલા પાંદડા આપ્યા હતા એક બીજામાં બે ત્રીજામાં ત્રણ ચોથામાં ચાર જ્યારે પાંચમામાં કેટલા આપ્યા હતા એક તો શું થયું જો પેટર્ન જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ચાર પાંદડા પછી પાછું એક પાંદડું આવી ગયું તો આપણે અહીંથી આપણે આગળ વધવા માટે આગળ આપણે કઈ રીતની પેટર્ન દોરીશું તો તે આપણે જોવા માટે સૌથી પહેલા આપણે આગળ એની આગળ નજર કરવી પડે એટલે કે આગળની પેટર્ન તમારે જોવાની છે છેલ્લે કયું પાંદડું આપ્યું છે એક પાંદડું આપ્યું છે તો આપણે આગળના બોક્સમાં જોવાનું કે એક પાંદડા પછી બીજા બોક્સમાં કેટલા પાંદડા છે બાજુના બોક્સમાં તો બે પાંદડા છે કેટલા પાંદડા છે બે પાંદડા છે અહીંયા જોવાનું સૌથી છેલ્લા બોક્સમાં કયું પાંદડું છે તો એક જ પાંદડું છે તો આપણે આની પછી કયું પાંદડું દોરશું કેટલા પાંદડા દોરશું એ નક્કી કરવા માટે આપણે અગાઉના પાંદડા જોવા પડે એટલે કે આગળની જોવી પડે તો ચાલો જોઈએ તો પહેલા ખાનામાં એક પાંદડું છે એના પછીના ખાનામાં કેટલા પાંદડા છે તો બે પાંદડા છે તો અહીંયા આપણે એક પાંદડા પછી કેટલા પાંદડા આવશે બે પાંદડા આવશે તો આપણે બે પાંદડા દોરવા પડશે તમે બધા મારી સાથે સાથે પેન્સિલની મદદથી દોરજો ચાલો અહીંયા કેટલા પાંદડા દોરશું આપણે બે પાંદડા દોરશું તો કેવી રીતે લીટી ખબર છે પછી આવી આટલું કર્યા પછી અહીંથી તમારે પાંદડું લેવાનું સરસ એક પણ લેવાનું ચાલો થઈ ગયું પછી ત્યાર પછી અહીંયા થોડી જગ્યા રાખી બીજું પાંદડું લેવાનું અહીંયા જોતું જવાનું છે અહીંયા દોરતું જવાનું છે ધ્યાન રાખજો બે પાંદડા છે એક પાંદડા પછી બે પાંદડા આવે છે તો તમારે
ઉપર જમણી બાજુ અને નીચે ચાલો ત્રણ પાંદડા આવી રીતે કરો બધા દોરાઈ ગયા ઉપર એક જમણી બાજુએ અને નીચેની બાજુએ એક પાંદડું પછી બે પાંદડા અને પછી ત્રણ પાંદડાવાળી પેટર્ન હવે આપણે જોઈશું ત્રણ પછી કેટલા પાંદડાવાળી પેટર્ન આવે છે ચાર પાંદડાવાળી પેટર્ન આવે છે તો અહીંયા પછી ઉપરની બાજુ કરીશું જમણી બાજુ ડાબી બાજુ અને નીચે જેવી રીતે આપણે માપ્યું છે એવી જ રીતે આપણે કરવાનું છે અગાઉ પેટર્ન જોવાની છે એના જેવી જ આપણે ખાલી ખાનામાં દોરવાની છે ચાલો ચારે ચાર પાંદડા તમારે થઈ ગયા હવે જુઓ આખી પેટર્ન થઈ ગઈ કે વ્યવસ્થિત એક પાંદડું બે પાંદડું ત્રણ અને ચાર પાંદડા પછી પાછું કેટલું પાંદડું આવ્યું એ ચાર પાંદડા પછી પાછું આવ્યું એ એક પછી કેટલા પાંદડા છે તો બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર આવી રીતે આપણે જે તમને અધૂરી પેટર્ન આપી છે તે આપણે એ અધૂરી પેટર્નને પૂર્ણ કરવાની છે
આપણે નીચે
નીચે નીકળવા તો પેટર્ન કેવી સરસ મજાને લાગી વ્યવસ્થિત તમને જે પેટર્ન આપી છે એ પેટર્ન ને જોવાની છે અને બાજુના બોક્સમાં એવી રીતે આપણે બીજી પેટર્ન બનાવવાની છે આગળ વધવાનું છે આગળ વધવું એટલે એ પેટર્ન પછી બીજી કઈ પેટર્ન આવે કે જેથી આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ વધી શકીએ તો એક પછી આવે બે બે લાઈન પછી ત્રણ ત્રણ લાઈન પછી ચાર અને ચાર પછી પાંચ આવી રીતે આપણે પેટર્નને આગળ વધારવાની છે ત્યારબાદ આપણે ત્રીજી પેટર્ન જોઈશું ચાલો અહીંયા તમને મેં બોર્ડમાં દોરીને બતાવી છે ત્રણ કુલ છ બોક્સ આપણને આપેલા છે તો એમાં આપણને ત્રણ બોક્સમાં પેટર્ન આપી છે જો સૌથી પહેલા શું છે સર્કલ છે સર્કલ દોરીને આપણે ચાર ભાગ પાડી દેવાના છે સર્કલના કેટલા ભાગ પાડવાના છે ચાર ભાગ એટલે ઉપરની બાજુ અને વચ્ચે જોવાનું આવી રીતે કર્યા પછી તમને આ બોક્સ ભરેલું આપ્યું છે જમણી બાજુનું ઉપરનું બોક્સ તમને ભરેલું આપ્યું છે જ્યારે બીજી બાજુનું બોક્સ જુઓ એમાં ચાર ભાગ પાડ્યા છે એમાં કયું બોક્સ ભરેલું આપ્યું છે પહેલામાં આ બીજામાં એની નીચેનું એટલે કે આ ભરેલું હતું એની નીચેનું ભરેલું છે એટલે કે આમ તરફ જાય છે જો જમણી તરફથી ધીમે ધીમે આપણે ડાબી તરફ આવવાનું છે જેવી રીતે આપણે આમ સર્કલ દોરીએ છીએ એવી જ રીતે બોક્સમાં પૂરતું જવાનું છે જ્યારે ત્રીજા બોક્સમાં જો પહેલું આ ભર્યું હતું બીજું આ બાજુ ભર્યું અને ત્રીજું બોક્સ કયું ભર્યું આ ભર્યું તો આપણે જે બાજુનું ખાનું છે એમાં આપણે સૌથી પહેલાં સર્કલ કરવાનું છે તો સૌથી પહેલા તમારે પરિકરની મદદથી સર્કલ કરવાનું છે જો પરિકર ના હોય તો ધીમે ધીમે તમારે આવી રીતે પેન્સિલથી સરસ મજાનું સર્કલ કરવાનું છે ચાલો થઈ ગયું સર્કલ ડાબી તરફથી જમણી બાજુ સર્કલ કરવાનું આમથી આમ ધીમે ધીમે તમારે પેન્સિલને ફેરવવાની છે ત્યારબાદ આ સર્કલના વર્તુળના ચાર ભાગ પાડવાના છે કેટલા ભાગ પાડીશું ચાર ભાગ ચલો થઈ ગયા ચાર ભાગ હવે તમે પહેલી પેટર્ન જો પહેલા બોક્સમાં આ ભરેલું હતું પછી બીજી પેટર્નમાં બીજા બોક્સમાં
ભરી પેટન પૂર્ણ કરવાની છે. આવડે બધાને જોઈ લેવાનું આટલું કર્યા પછી કે પેટન આપણે જો એકની એક પેટન પાછી બીજી વાર રિપીટ થાય છે ને આ પહેલા બોક્સની પેટન કયા બોક્સમાં રિપીટ થઈ તો પાંચમા બોક્સમાં પાછી રિપીટ થઈ અને છેલ્લા બોક્સની પેટન છે કયા બોક્સમાં રિપીટ થઈ કહેવાય બીજા બોક્સ જેવી પાંચમામાં રિપીટ થઈ એટલે કે વાયા ફરતી આ પેટર્નને આપણે આગળ વધારવાની છે એના જેવી જ આપણે કંઈક બીજી પેટર્ન બનાવવાની છે કે જે પેટર્ન તમને અગાઉના બોક્સમાં આપી છે એના જેવી આપણે બીજી પેટર્ન દોરવાની છે એટલે કે એકની એક પેટર્ન કારણ કે એક ખાનું ભરેલું હોય તો એના પછી આ ખાનું આવશે એના પછી આ ખાનું આવશે એના પછી આ ખાનું આવશે એટલે કે આ સદવર્તુળના ચારે ચાર ખાના વાળા ફરતી ભરવાના છે પહેલા બોક્સમાં પહેલું ખાનું બીજા બોક્સમાં આ બીજું ખાનું નીચેનું ત્રીજા બોક્સમાં આ ચોથા બોક્સમાં ચોથું ખાનું પાછું ફરી પાંચમા બોક્સમાં કયું આવશે આ જમણી બાજુ ઉપરનું ખાનું એટલે કે પાંચમા બોક્સમાં પહેલા બોક્સ જેવી પેટર્ન ફરી રિપીટ થાય છે. આવડે તમને બધાને આવી રીતે પેટર્ન દોરતા તમારે સૌથી પહેલાં જે તમને પેટર્ન આપી છે
આવડે ને આપણે આવી રીતે હવે આપણે આગામી પેટર્ન જોઈશું.
રીતે ભાગ પાડી દેવાના. થઈ ગયા ચાર ચોરસ 1 2 3 અને 4. ખ્યાલ આવી ગયો? પહેલામાં 1 ચોરસ છે, બીજામાં 2 ચોરસ છે, ત્રીજામાં છે 3. તો આપણે ચોથા બોક્સમાં 4 ચોરસ દોરીશું. તો 4 ચોરસ દોરવા માટે સૌથી પહેલા મોટું ચોરસ કરીશું અને એની અંદર ચોરસ ઊભી લાઈન અને આડી લાઈન કરીશું એટલે કેટલા ચોરસ થઈ જશે? 4 ચોરસ થઈ જશે. દોરાઈ ગયું. ત્યાર પછી આપણે એના પછીના બોક્સમાં 4 ચોરસ પછી પાછી એની એ શરૂઆતની પેટર્ન આપણે આગળ કરવાની છે. તો 4 ચોરસ થયા, 4 પછી પાછી એની એ પેટર્ન આગળ લઈશું એટલે કેટલા આવશે? 1 ચોરસ. પછી 1 ચોરસ દોરવાનું. જો 4 ચોરસ થઈ ગયા પછી પાછું 1 ચોરસ દોરવાનું. 1 ચોરસ પછી પાછું કયા કેટલા ચોરસ આવશે? તો 2 ચોરસ આવશે. તો છેલ્લા બોક્સમાં આપણે 2 ચોરસ દોરીશું. તો 1 ચોરસ અને બાજુમાં બીજું ચોરસ આવી પડી ખબર. પહેલામાં 1 ચોરસ, બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં 4, પાછું પાંચમામાં પાછું વધ્યું એમ એમ 1 ચોરસ, છઠ્ઠામાં પાછા 1, પછી પાછું આવે 2 ચોરસ. આવી રીતે જુદી જુદી પેટર્ન હોય એ તમારે આગળ વધારવાની છે અને ખાલી બોક્સ છે તે તમારે પૂર્ણ કરવાના છે. તો આજનું હોમવર્ક તમારું છે મનપસંદ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી 2 પેટર્ન બનાવો. જેવી રીતે મેં તમને આ વિડીયોમાં જુદી જુદી પેટર્ન શીખવાડી, કુલ કેટલી પેટર્ન શીખવાડી? 5 પેટર્ન મેં તમને શીખવાડી. એવી રીતે તમારી જાતે તમને કોઈ આના સિવાયની પણ બીજી પેટર્ન આવડતી હોય તો તમારે એવી રીતે 2 પેટર્ન દોરવાની છે. 6 બોક્સ કરવાના અને 6 બોક્સમાં તમારે પેટર્નને આગળ વધારવાની છે. અથવા તમને કોઈ બીજી પેટર્ન ન આવડે તો તમે આ વિડીયોમાં શીખવાડે પેટર્ન પણ 2 દોરી શકો છો. અથવા તમારા પાઠ્યપુસ્તક 109 પેજ નંબર ઉપર આપેલી છે 3 પેટર્ન, એમાંથી પણ તમે કોઈ પણ 2 દોરી શકો છો. જો તમને બીજી કોઈ પેટર્ન આવડે તો તમારે બીજી પેટર્ન દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમારે તમને ગમતી પેટર્ન જુદી જુદી 2 બનાવવાની છે. આવડશે ને?